નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વી કે મેથ મસ્તીમાં મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ નવ જે વિજ્ઞાન વિષયની સપ્ટેમ્બર માસની એકમ કસોટી છે તેનો સંપૂર્ણ પેપર સોલ્યુશન એકદમ સરળ રીતે કરવાના છીએ તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો જેથી તમને બધી જ ખબર પડી રહે અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો જેથી આવા જ નવા વિડીયો તમને મળતા રહે નમસ્કાર મિત્રો આપણે ધોરણ નવની વિષય વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં કરીશું તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જુઓ મિત્રો આપ્યો છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો તો પ્રશ્ન એક આપ્યો છે કે કોષવાદ રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા તો મિત્રો શું જવાબ આવશે તો કે સ્લાઇડન અને સ્વોન એના પછી મિત્રો બીજો આપ્યો છે કે પ્રશ્ન બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કઈ ભૌતિક રાશિનો એકમ છે તો મિત્રો શું જવાબ આવશે પ્રવે ગ એના પછી મિત્રો પ્રશ્ન ત્રણ આપ્યો છે કે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો મિત્રો આપ્યું છે વિધાન કે નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી તો મિત્રો આ જવાબ શું આવશે તો કે આ વિધાન ખોટું છે અને તો કે જણાવો તો કે કલીલ કણોને નરી આંખે જોઈ શકાતા નથી જ્યારે નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાય છે એના પછી પ્રશ્ન ચાર આપ્યો કે નીચેનામાંથી કયું પરિબળ કુદરતમાં ભૂમિ નિર્માણની પ્રક્રિયામાં કોઈ ભાગ ભજવતો નથી તો મિત્રો મિત્રો શું જવાબ આવશે એના પછી વિભાગ બી આપ્યો છે પ્રશ્ન કે નીચેના પૈકી કયો પદાર્થ ટીંડલ અસર દર્શાવે છે તો મિત્રો શું આવશે જવાબ તો કે દૂધ અને સ્ટાટ દ્રાવણ એ ટીન્ડલ અસર દર્શાવશે એના પછી મિત્રો પ્રશ્ન છ આપ્યો છે કે નીચે આપેલ માહિતીને અનુરૂપ અંગિકાઓના નામ લખો તો મિત્રો પહેલું જ આપ્યું છે કોષનું શક્તિ તો કોને કહેવાય તો કણાવ સિત્ર મિત્રો એના પછી કોષનો પરિવહન માર્ગ તો મિત્રો કોને કહેવાય અંતકોષ રસ જાળ મિત્રો એના પછી ત્રીજું આપ્યું કે કોષની પાચક કોથળીઓ તો એમને શું કહેવાય છે લાયો સોજમ્સ એના પછી ચોથું આપ્યો છે કોષનું રસોડું તો મિત્રો શું કહેવાય હરિત કણ જો મિત્રો આવી રીતે તમે લખ્યું હશે તો તમને પણ બે માંથી બે માર્ક્સ મળી જશે આ પ્રશ્નના એના પછી પ્રશ્ન સાત ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો મિત્રો છે તો તો અને વેગનો મિત્રો બે ભાગ કરવા પડશે તો કે અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો સમય એ રીતે વેગનું સૂત્ર બનશે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય મિત્રો ઝડપ એ કેવી રાશિ થઈ તો કે અદિશ રાશિ જ્યારે વેગ એ સદિશ રાશિ છે ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે પરંતુ ઋણ ન હોઈ શકે જ્યારે વેગ એ હંમેશા ધન ઋણ અથવા પણ હોઈ શકે છે મિત્રો એના પછી પદાર્થે એકમ સમયમાં અંતરને પદાર્થની ઝડપ કહે છે એની વ્યાખ્યા બની જાય છે તો એવી રીતે વેગની વ્યાખ્યા શું બનશે તો કે પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે એના પછી મિત્રો પ્રશ્ન આઠ અહીં તમે જોઈ શકો છો કે જમીનના ધોવાણ ભૂમિસરણને રોકવા અને ઓછું કરવા માટે કઈ કઈ રીતો છે તો મિત્રો શું જવાબ આવશે તો કે ભૂમિસરણને અને ઓછું કરવા માટેની રીતો તો પેલી કઈ તો કે વૃક્ષા રોપણ એના પછી બીજી તો કે ઘાસની રોપણી તો મિત્રો ખેતરની ફરતે પાળા બનાવવાને પાણીના પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી એના પછી કે નદી કિનારે મોટા પાત્રોની આડસો ગોઠવવી અને પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવો મિત્રો જો આવી રીતે લખેલ હશે તો મિત્રો આ પ્રશ્નમાં પણ બેમાંથી બે માર્ક્સ તમને મળી જશે એના પછી મિત્રો વિભાગ સી આવે છે કે પ્રશ્ન નવ સુરેખ પથ પર અચળ પ્રવિ ગતિ માટે સમીકરણ વી બરાબર યુ પ્લસ એટી આલેખની મદદથી મેળવો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયોને પોઝ કરી અને તમે અહીં લખી પણ શકો છો મિત્રો એના પછી મિત્રો પ્રશ્ન દસ કે પ્રાણી કોષની નામ નિર્દેશન વાળી સ્વચ્છ આકૃતિ દોરો તો મિત્રો અહીં તમે પ્રાણી કોષની આકૃતિ જોઈ શકો છો જેના બે માર્ક્સ છે મિત્રો એના પછી મિત્રો પ્રશ્ન અગિયાર કે જળ પ્રદૂષણ એટલે શું જળ પ્રદૂષણની અસરો જણાવો તો મિત્રો જળ પ્રદૂષણ કોને કહેવાય તો કે પાણીમાં હાનિકારક પદાર્થોનો ઉમેરો થતાં તે ઉપયોગ માટે નકામો બને તેને જળ પ્રદૂષણ કહે છે મિત્રો કે જળાશયોમાં નકામા પદાર્થો જેવા કે ખેતરમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશક કે ખાતરો અથવા કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થતાં પારા એટલે કે મરક્યુરીના સારો જેવા ઝેરી પદાર્થો અથવા ગટરના ગંદા પાણી ભળવાથી કોલેરા કે ટાઇફોઇડ જેવા રોગજન્ય બેક્ટેરિયા પાણીમાં ઉત્પન્ન થાય છે અને આવું દૂષિત પાણી પીવા માટે કે અન્ય ઉપયોગમાં લેવાતા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો થાય છે કે જળાશયમાં વસવાટ કરતી વનસ્પતિઓ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને જળાશયમાં જૈવ વિઘ્નીય પ્રદૂષકો ઉમેરાતા તેમાં વિઘટન માટે દ્રાવ્ય ઓક્સિજન વપરાય છે અને દ્રાવ્ય ઓક્સિજનનો ઘટાડો થતાં જળચર સજીવો અને બીજા પોષક દ્રવ્યોનો નાશ થાય છે એના પછી કે જળાશયોમાં રહેતા જળચર સજીવો તેમના વિશિષ્ટ તાપમાને અનુકૂલિત હોય છે અને પાણીમાં ઉષ્મીય પ્રદૂષણથી તાપમાનમાં અચાનક પરિવર્તન તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે તો કે તાપમાનના ફેરફારની અસર તેની પ્રજનન ક્રિયા પર પડે છે અને વિવિધ પ્રકારના પ્રા પ્રાણીના ઈંડા અને ડીંબ તે તાપમાનના ફેરફાર પ્રત્યે સંવેદનશીલ હોય છે તો મિત્રો આ રીતે તમારે જવાબ લખવાનો છે તો મિત્રો એ વિડીયોને પોઝ કરીને પણ તમે તમારો જવાબ લખી શકો છો એના પછી મિત્રો પ્રશ્ન બાર વિભાગ ડીની અંદર ચાર માર્ક્સનો છે કે મિશ્રણમાં અલગીકરણ માટેની પદ્ધતિઓ જણાવો અને ઉધ્ધપાતન પદ્ધતિની આકૃતિ સહ સમજૂતી આપો તો મિત્રો મિશ્રણમાં અલગીકરણ માટેની કેટલીક પદ્ધતિઓ છે પહેલું તો કે હાથથી ઝૂંટવું બીજું ગાળણ ત્રીજી છે સેન્ટ્રીફ્યુગેશન ચોથી બાષ્પીભવન પાંચમી સાપ્ટિકીકરણ છઠ્ઠી સાદુ અને વિભાગ્ય નિસંદન સાતમી છે ઉધ્વપાતન આઠમી છે કોમેટોગ્રાફી મિત્રો એના પછી નવમી તો કે અલગીકરણની ગળની અને દસમી છે ચુંબકીય અલગીકરણ આવી રીતે મિત્રો દસ પદ્ધતિઓ મિશ્રણમાં અલગીકરણની છે એની અંદર આપણે ઉદ્વપાતન પદ્ધતિની આકૃતિ સ સમજૂતી આપવાની છે તો કે મિશ્રણમાં એક ઘટક ઉદ્વપાતન પામી ના શકે તેઓ જ્યારે બીજો ઘટક ઉદ્વપાતન પામી શકે તેવો હોય ત્યારે ઘટકોનું અલગીકરણ કરવા માટે ઉદ્વપાતન પદ્ધતિ વપરાય છે તો કઈ કઈ તો કે દાખલા તરીકે મીઠું અને એમોનિયમ મિશ્રણમાં મીઠું ઉધ્વ પામી ના શકે એવો પદાર્થ છે ને એમોનિયમ ક્લોરાઈડ પામી શકે તેવા છે તો એને મિત્રો અલગીકરણ કરી શકાય છે એ તમે અહીં જોઈ શકો છો અને મિત્રો આવી રીતે તમારે ટેસ્ટ હશે તો મિત્રો આ એકમ કસોટીનો સંપૂર્ણ જે લેખનનો જે સંપૂર્ણ શ્રેય છે સરદાર કૃષિનગર વિદ્યાલયને જાય છે એમના થકી મેં આ સોલ્યુશન અહીં મૂકેલ છે અને મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો જેથી આવા જ નવા વિડીયો મળતા રહે અને મિત્રો તમારા મિત્રોને પણ આપણી આ વિકી મેથમતી ચેનલ વિશે જણાવો અને તેમને પણ સબ્સ્ક્રાઇબ કરાવો આભાર જય હિન્દ જય ભારત